એ ભાઈ આ માંડવે કોક બીજા ભાઈ હોય ભાઈ આપણે નહીં પાડે બટકો ગોર ફાઈ ગયો તો કેવું હે વરરાજાને કીધું એક મળતારે નહીં બહુ બોલવાનું પાછા રાજુ જે જગ્યાએ તેથી ઉતારા દેતા ત્યાં એ તો હવે સંડાસ બાથરૂમ ફરજિયાત છે તેથી ટોયલેટ કહેવાય ત્યાં એ વળી જાનું આવવાનું હોય તો 10-12 તો શું આપણે ઉનાથી ડબલા લઈ આવતા જાનની વ્યવસ્થામાં હા જેને વ્યવસ્થા કરી પૂછો વડીલો ને ભાઈ થતું કે નહીં આ કાંઈ હું કાંઈ ખીસાની વાત નથી હા એમાં સામે ઢોલી આવી ગયા ઢોલીને કહી દીધું એક વરરાજાની અહીં બારા નીકળે એટલે માંડવા સુધી તારા આગળ વગાડતો વગાડતો આવવાનું હોય એ બિચારો એ ઢોલી આમાં ડેલા ટેકો દીને ઢોલ મારી પીડ્યો હોય લાવ્યો બીડી ભાઈ એ વાળા વાળી બીડી નો ઘા કરે છે બસ કે બાકા હોય દેજો એ બાકા ને બીડી બધું એ રાખે મને માં વાલ્મીકી સમાજ બહુ ગમે મને એક ભાઈ હમણાં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ ભાઈ વાલ્મીકી સમાજ સાફ સફાઈ શું કામ કરે સાફ સફાઈ વાલ્મીકી સમાજ શું કામ કરે છે મેં કીધું જેની પાસે સત્ય હોય ને એને ગોબરાય ગમે જ નહીં સતયુગમાં રાજો હરિચંદ્ર વેચાતો હોય ત્યારે જે સમાજે સાહેબ વેચાતો સત્યને ખરીદી લીધું હોય એના કુળના માણસોને સફાઈ જ ગમે જેની પાસે સત્ય પડ્યું છે એને ગોબરાય ન ગમે ઢોલ વગાડી ગામને જાગૃત રાખવું જેવો પ્રસંગ હોય એવો ઢોલ વગાડવો ધીગાણું થતું તો બુંબિયો ઢોલ કેમ વાગવો એ તેથી એને ખબર પડતી અત્યારે ડીજે આવી ગયો ઝુમક ઝુમક ઝુમા જે જે એવા ડીજે વાગે અને બધા આડે ધડ કૂદતા હોય પછી ડખો કરે થાય ખબર એ જ લગ્નની શેડ્યુલ જોવે ને ત્યારે ખબર આમાં કોણ કોની પાસે ઠેકડા મારી ગયું હોય અને એવા પછી ડખા થાય છે ભાઈ આ તો કહેવાય નહીં મોટા છે એટલે બોલો બીજે ક્યાંય ન બોલો કોકના લગ્નની શીડ્યું હતા એ તો ઘણા કાળામાં લગ્ન કોણ એ તારી ભાભી છે કા ભાભી એમ કે તમે ત્યાં નાસો કોણ છે પડખેલું કોણ છે કોણ છે એ એ બ્રેક કીધો રોકતો રોકતો શીડ્યું સાલુમાં રોકાવ્યો એટલે ગમે ત્યાં કૂદકાનો માલ લેવા હા ભાવથી નાચો 100% નાચો કોઈનો દીકરો પડતો હોય ઠુમકું માલ્યો 100% પણ મર્યાદા આપણો બાપ કોણ છે ભૂલાઈ ન જાય આવી છે સંસ્કૃતિ બહારની અમે એનો વિરોધ નથી કરતા કારણ કે તમે કઈક આપણે કઈ અટકાવી નહી કે પણ મારા યુવાનોને પગે લાગીને કહું કે રોજ હવારમાં ઊભા થાવ ત્યારે એક તો ખબર હોવી જોઈએ કે મારે હું ક્યાં કુળનો છું મારો બાપ કોણ છે મારે કોને હારે બેહવું જોઈએ હું કોની સાથે બેસું તો હું સારો લાગું મારું વર્તન કેવું હોવું જોઈએ મારો વિવેક કેવો હોવો જોઈએ આ ઘણા મોટરસાયકલ ઘામ ઘામ નીકળે આપણે ધરા મરી જ જવું છે એટલે પહેલા આવું પહેલા તો આ લગ્નમાં ભલે બીજું કાંઈ નહોતું પછી જો એ વરરાજાને વળી પાસે જો કન્યા જોવાય આવતી બેનપણી ને હારો હા કેવું હતું બધું પછી બેનપણી ઠો અમારે આ તો તંડો કાળો છે એ મારા બાપાએ સંબંધ કર્યો ને હું થોડી જોવા ગઈ હોય તો મારા બાપ કેવું હતું સાહેબ બાપ સંબંધ કરતો એ દીકરી ફાઇનલ રાખતી હતી જોવા કોઈ નતું જાતું હા કોણ જોવા જતું એ તો ઘેર આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ બોલો રાણી ભાઈ જ્યાં જે હોય પણ કહેવા ગયો સાહેબ કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો કુંજભાઈ રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો કારણ કે જાત જોઈને આવતા હતા જુવાર જોઈને નતા આવતા જોઈને હોરીએ જાય તો લાજાળા લોપે નહીં પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં એટલે એનું ઘર નહીં દીકરીનું મોહાળ કોણ છે એ જોવામાં આવતું હતું તમારું મોહાળ કોણ છે મોહાળમાં ફેર લાગ્યો હોય તો કહેતા કે ઘીરે ન કરાય એને બદલે હવે તો જોઈને હક પણ છે આવે છોકરે છોકરો જોઈ લે કે હવે તો આ મોબાઈલ થતા તો વોટ્સઅપે તો ફેસબુકમાં સંબંધ કરી નાખે આમ આમાં ફોટા મોકલે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાપાને પૂછી લેજો અમે અમારી માને પૂછી લેવું હવે રૂબરૂ મળ 20 વર્ષ પહેલાનો જૂનો ફોટો બટકાવી દે તો રૂબરૂ તો મળ માને પણ એ પહેલા જ મજા હતી ખબર એ ઉતારા બેઠા હોય
લીલી પીળી લેટ કર, અમારે ગુગુ જમાઈ ને જો આ છે કાળા છે કે ધોળા જે છે એ મુદ્દો આ છે. કેસરી ઓવર જોવાને હાલે હું તો આ જૂના ગીતો પાસે એ તો ભૂહાઈ ગયા. હાવ અને હું તો માતાઓને દીકરીઓને કહું, તમે ભણો છો ને બધા, પણ તમારા ગામમાં મોટામાં મોટી ઉંમરની કોઈ માતા હોય ને એને ગીત આવડતા હોય તો હવે તો મોબાઈલમાં રેકોર્ડિંગની સિસ્ટમ આવી ગઈ, આવા રેકોર્ડિંગ કરી લેજો. અને સાહેબ કહેવા ગયો કે વર્ષો પછી જેની પાસે આવા ગીત હશે ને એની કિંમત થાય. કારણ કે લગ્ન ગીત એ જેટલું ભજન, જેમ કે ભાઈ આશ્રમમાં ભજન જેટલું મહત્વ છે એટલું લગ્ન વખતે, જેમ યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે ને સાહેબ, એ લગ્નમાં જૂના ગીત એટલું જ કામ આપે. દીકરી ફેરા ફરતી હોય ને જૂના ગીત ગવાય તો હારવેલમાં કેમ રહેવાય સાહેબ, એ ગીતમાં હિખામણ મળી જતી. અત્યારે તો એ ગીત ક્યાં ગયા મારો રામ જાણે. એ જે અત્યારે જે આ બહેનો થોડાક બેઠા ને એમ થાય કે મારો રોયો અમારી વાત લાવ્યો. તમને અનુભવ થાય છે બેન, જો પેલા એ ગામડામાં અત્યારે જે વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયો હોય ને બપોરના લગ્ન હોય ને એમાં સસ્તો મેકઅપ કર્યો હોય, ઘીરેથી કાસમાં જોઈને આવ્યા હોય, પછી તો ખબર જ ન હોય ઓગળીને ક્યાં ક્યાં પગ્યું બધું, મસ્યું અહીંયા આવી હોય ને લાલી અહીંયા આવી હોય ને પછી એ વળી હડી ગયેલા છોકરાને કાંખમાં લઈને બેઠી હોય ગળા, કારણ કે આ બધું ગળામાં ગયું હોય એટલે એ બધું ગળું બેસી જાય તોય જે બંધ ગળે જે ગીત ગાય રાજુ, આપણને એમ થાય આ ગીત સાંભળવા કરતા ગલો પોતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દે. મેં સાંભળ્યા ને તમે ત્યાં ત્યાં સાંભળ્યા જ હોય, એ જે આ આમ બેસી ગયો એને જે ગળું બેસી ગયો એમાં થયું પડે ફૂલાના તે ગજરાને ગજરામાં ગામને છોડ્યું ગામને દાઠું કાઢો કોઈ ગીત ગાતા ન જોયા ફૂલાનો તે ગજરાને ખબર નતી ગામડાની ગતી ફૂલનો ગજરો ગજરામાં મોતી માર ભાઈ ને ખબર નતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય તો હું મૂકે એમ લાગે તમને, ગળાની હાલત તો એની એ જ છે. ગીત કઠણાઈ કહેવાય બાપા, આવા ગીત ન ગવાય. ઉતારાનું મને તો હજી નજરે અત્યારે એક એક જગ્યાએ પછી વરરાજાને પછી વાના ખવાઈ ગયા હોય, માંડવે લઈ ગયા પેલા પાસે ન્યા જમાડ્યો હોય, પછી અણવર ને કોણ્યું મારે વરરાજા અણવર ધીમે ધીમે ડબલો ડબલો એ વળી પાછો અણવર ડબલું ભરવા દે, એ અણવર ના હાથમાં વળી ડબલું હોય ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય, એ આગળ વળી અણવર જાતે વળી વરરા જાય ત્યાં પગમાં તોડા ને એ તમને કહું ખણીંગ 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 ખણીંગ, એના હાથમાં વળી એક તલવાર એક હાથમાં એક હાથમાં વળી કોલર ટીક્યો, એ રૂમાલથી મોઢું નોલું છે, મોઢું લુસો તો લિહોટા પડે કારણ કે વળી ટીક્યું ટાકેલી હોય, એ ખણીંગ ખણીંગ વાહે આજો જાતો જાતા હોય બિચારે ન્યા તાર ડેલે પોગે તો ઢોલી ન્યા મોડ થાય ધમુંગ ધમુંગ એલા અહીંયા તો એને રેઠા મૂગ અહીંયા એને એમ કે માંડવે જાતો હોય આ જે દિશા થતી ભાઈ. પણ જૂના ગીત એક મજા છે, લગ્નનું ગીત સાહેબ જેવી રીતે માં કોઈ ભજન ગવાતા હોય અને કોઈ આધ્યાત્મિક જગતનો માણસ ત્યાંથી નીકળે અને કહેવાય છે કે એ દીક્ષા લઈ લે, એ જ રીતે કોઈ કદાચ સંન્યાસી ત્યાંથી નીકળે અને જૂના ગીત ગવાતા હોય લગ્નના એટલી જ અસર એ ત્યાં કરે.
સંસારનું ભાન લાવે. આ ગીતોની મજા હતી. અચાનક ગીતો તો રહેવા જ નહીં. કહેતો એક કડી ગાઓ ગાઓ, તમે સડાવી જો એવા લાગો. એ ગાઓ, એ અમારો હાફો ડાયરો આઘા હારા. હા ગાઓ બેટા. વાહ મારો દીકરો તું એ આપે. હે કોયલ બેઠી આંબલિયાની ડાલ્યો, એ મારો મોરાલિયા બેઠા ગઢને. કેવા ગીત Thank you.
આખો દિવસ જાન રસ્તે હોય, રાતના લગ્ન થતા અને સાહેબ એમાં જાનને મોડું થાય, હાંચ પડી ગયો હોય, ઝાલર વાગી ગઈ હોય, જાન ના આવી હોય, એટલે માંડવા પક્ષના ભાઈઓ જે ડેલીએ બેઠા હોય એ વાતો કરતા હોય કે ભાઈ વાળકની જાન છે, કદાચ મોડું થયું છે. અને ત્યારે બારવટીઓના જમાના, અને ભાઈ જાન નીકળે હતી તો જાન નીકળતી તો જાનના ગીત ઉપરલી ખબર પડી જતી કે આ વરણની જાન છે. વાણિયા ભાઈઓની જાનું હોય તો વળાવ્યા જાજા હોય, અરે વાણિયાની જાન જતી હતી ને બારવટી આડા પીડ્યા, હામી બંદૂકો ફાડી ભાગ ના પાવે પકડો, એ કાઢી નાખો હોય એને કરે હઈ ગયું નહીં થાય. બધા બધા વેપારી હતા ને એ દીકરી કે ગીટ બિનકડીઓ ઓળખી જાહે, ગીટ બિનકડીઓ ઓળખી જાહે, દીકરીઓ એની ને ડાયો ગીત બેન નો કે ફેરવી નાખ્યું, બોલો ગીત ફેરવી નાખ્યું, વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય, બારવટીયા સાંભળી જાય મરો મરો હતા આપણા વહવાયાની જાન છે, જાવા જો એમ નીકળી જાય, બોલો. પણ વડીલોને ખબર પડે કે જાન નથી આવી, બે ઘોડા હામાં મોકલો ભાઈ કેમ જાન નથી આવી, જાન નથી આવી વાત થતી થતી ઝીણી ઝીણી વાત સીધી માંડવે પોગે, અને માંડવે આપણી માવુ બેઠી હોય એને કાને શબ્દ અથડાય કે જાન નથી આવી, સાહેબ ત્યારે માંડવે ગીત ગવાતું હતું અને એ ગીતમાં ચિંતા વ્યક્ત થતી હતી. શું હતું ખારામાં મોઢું ધોયું છે પછી ભલામણ કરે રૂપ ના રૂપિયા ન હોય તો અમારા ફલાણા ભાઈ ને કેજો અમે રૂપિયા દેવ. અને સાહેબ એક વાર સંબંધ થઈ જાય દીકરી એમ કહેવાય, પછી સંબંધ તોડતી નહોતી. કોક એમ કહે કે હામા વાળા તો ગરીબ છે, એની પાઘડીઓને લીરા નીકળી ગયા છે, ત્યાં શું દીકરી દીધી, તેથી દીકરી બાપને એમ કહેતી ઈ સમયો કે બાપ મને ન્યાત દેજો, ઈ જ વર દેજો મને, અને મારા ધણીની પાઘડીના લીરા નીકળી ગયા છે ને તો એ લીરાની હું દીવાની વાટું કરીને એના ઘરે અંજવાળા કરી, પણ તારા નામને હેઠું નહીં જવા દઉં. હે તે તો દીવાની વાટુંમાં થાતી ને લાઈટું ક્યાં હતી, આ વાટું ગઈ ને લાઈટું આવ્યો. અદભુત ગીતો તો સાહેબ બહુ આમાં જવું નથી ને, કારણ કે અસર કરે આ ગીત અતિશય ભાગશાળી તો એ દીકરીઓ કહેવાય કે એની વાહે આવા ગીત ગાનારીઓ હજુ તે દીકરી. સાહેબ આપ ગામડામાં રહેનારા આપણે છીએ, કોઈ પણ વરણની દીકરી જેથી વળતી હોય એ વળાવતા હોય એને ગાડામાં બેહાડી દે, અને જે શેરીમાંથી ગાડું નીકળે ત્યાંથી તમામની ડેલી ખડકી ઉઘાડા હોય, ધારે વરણ કોઈ પણ સમાજની દીકરી હોય પણ જે શેરીમાં નીકળે ને બાયું બધું પોતાના હાથમાં ડૂસા મોઢામાં નાખીને ઉભી હોય, કોઈ પણની આંખ કોરી ન હોય, સાહેબ મેં ગામડામાં આપણે જોયું છે, એની વાહે ની બેનપણીઓ એમ કહેવાય કે વિદાય ગીત ગાતી જતી હોય. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યો માફ કરો.
ને દીકરીના કુટુંબ. આદર્શ આદર્શ પીપળનો, આદર્શ દાદાના ખેતર. બેટા આ બાજુ પીપળો છે, આ બાજુ દાદાના ખેતર છે. દાદા વળાવે તમે મારી દીકરી, દીકરી તમે ડાયા. અમે ગાડાની અંદર બેઠેલી જાન પક્ષની દીકરીઓ સાવી ભલે હરખનું ગીત હોય પણ હામેલે એ જ ગીત હાલતું હોય. ઢોલીડા તો ધડુક્યા લાડી, હાલો જા પણ દે. જાણે દીકરી બોલતી હોય ઉભલા રો તો માગુ મારા દાદા પાહે શી કડીક ઉભા રહ્યો મારા દાદાને મળી લો. હવે સેની શીખ હો લાગી, હવે સેના એક પરદેશી આવ્યો પોપટ, લાવ્યો ચુંદડીની જોડ તો તારો અમને ધોતી ગયો. આ ગીતો હતા નચારે તો જે વિદાય ગીત ગાતા હતા આપણે એમ થાય ગીત ગાય તકડે આવજો બેની આવજો કાકડા પતરા લાખ થઈ જાવ. ઓલી કે ટાઈમ મળશે તો મેસેજ કરી કાગળ પત્ર ની દીકરી હવે થાતી ને આપણે એમ થાય કે આ વળાવવા આવ્યો કે ધક્કો મારવા આવ્યો. અરે એક હાહરા રોવા મળ્યા સસરા જમાય પાસે, જમાય અમારી લાખ રૂપિયાની દીકરીનું ધ્યાન રાખજો. લોકો પસાદરમાં પાછી જોતી ના અહીંયા હારો જમાય ભાઈ જ્યાં બોલો ગામના ઝાપામાં. હવે આ કોઈ સંબંધ કહેવાય છે પણ કહેવાનો મતલબ દીકરી પાત્ર જે છે. હમણાં એક જણો ભાઈ મંદિરમાં જઈને ભગવાનને કીધું કે હે ભગવાન આ દીકરીઓ હારી લાગે ને પત્ની કેમ મોળી લાગે. ત્યારે ભગવાને કીધું કે દીકરીનું સર્જન મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો છે. કારણ કે દીકરીનું સર્જન એને કર્યું છે સાહેબ, અને એ મેં કીધું એમ કે આના ઉપર જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે. અમારો ભૂરો મળ્યો હતો રોવા વળાવતી વખતે ભૂરો જાનમાં હું ગયેલો હાજર નહીં. દીકરી વિદાય લેતી હતી તો ભૂરો મળ્યો રહો, ઓલી દીકરી બિચારી માને બાપને બધાને બધ ભરી ભરીને મળતી હતી. અમારો ભૂરો હોય મળે હોય બાપ. એ મેં કીધું મૂંગો મેર તારે આવે ને અમારી આબરૂ જાય એમ, તારે ન રોવાય. મેં કીધું મને કે તમે નહોતું કીધું છાથે છાથે જ હોય, હું સાથે સાથે અહીંયા ગીરે ગીરે જઈને પછી તારે રોવાનું જ છે. ઉતાવળો થામાં એ તો તું અત્યારે માંડવામાં કોકે કીધું જોડે રહેજો રાત, બાકી ઘીરે જા બટા. અમે જોવા ગયા ને એને કન્યા એની હાટું કન્યા જોવા ગયા ને હજી તમે બેઠા થા ને તો ઓલી દીકરી ચા લઈને આવી તા મને કોણ ઉમેડ્યો મારે. મને કે પાકો પાકો. મેં કે તારી મને કામ વાળી છે ઓલી તો કોલેજે ગઈ. હું પાકું પાકું શેલો ધક્કો અમારે ભૂરાનું આ વખતે ન થાય એટલે અમારે માં જૂનાગઢ ને મૂકી આવવાનો હતો ભૈરવ જપ દેવા, કે વહેલો ભૈરવ જપ લઈ લે ને રાજાને કીધે કુંવર થા. ભૂરા ને નક્કી થઈ ગયું કે હવે આ વખતે આ ન પાડો તો મારા દીકરા મને ક્યાં મારો સંબંધ કરવાનો નથી. હંજા કન્યા આવી પણ ઉના ડેપોના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે હંધી બાજુ હેરી ખ્યા
વાન તો કલર જાય પૈસા પાસે. બ્રાહ્મણ કે ઉતાણી જેવું હું બોલવા ઈ છે ઈ કે પાકો હું પાકો ભાગ. મેં કીધું ભાગ તમારો દીકરો. મને કે ભાગું તો માંથી ભોમકા લાદે લે. મને કે એ તો બ્યુટી પાર્લર નીકળ્યા છે, વાતા પલાતર કરીને હાદા કરી નાખશે. અરે ભાઈ એનો હસ્તમિલાપ જયારે કર્યો અને કીધું કન્યાનો વરરાજાના હાથમાં કન્યાનો હાથ આપો, હવે એ ફિટ નતો થાય. કારણ કે અવડો અમારો ભૂરાનો હાથ હતો જ નહીં, કન્યાનો હાથ એના ઉપર રહીએ કે કન્યાના હાથમાં મેં ભૂરાનો હાથ નાખ્યો. અને ઓલી તો પોસો પોસો પીગડે તો ભૂરો બે ફૂટ ઊંચો છે એ રહેવાય ગયો. ઓલી કે હજી તો હજી ચૌથા હજી તો પેટલો છે હાથ, બે તોથડા ભેગા થઈ જા. બહુ સરસ. વિદાય વખતે બીડો રોવા, ઓય માલિક. મેં કીધું તારે નો રોવે. મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં હાર હજાર નો રોવે. હગા માને હગા બાપ ને મૂકીને તારે હાલી નીકળે રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને હગા બાપ ને મૂકી દે, મને એની નહીં મૂકી દે. હવે આવા અવિશ્વાસો ને લગ્ન કરાય. પણ કહેવાનો મતલબ કે આ સંસ્કાર જ્યાં હોય છે ત્યાં બધું સારું હોય છે. મેં કીધું એમ કે લંકામાં સંપત્તિ ખૂબ હતી, સંસ્કાર નહોતા, તો એને ભડકે બળવું પડ્યું. અને ગોકુળની અંદર સંપત્તિ નહોતી, ખાલી સંસ્કાર હતા, તો અખિલ બ્રહ્માંડના માલિકને ત્યાં આવવું પડ્યું. સાહેબ નંદ બાવાને જશોદાને ક્યાંય તપ કરવા ન જવું પડ્યું, કેવળ મૂડી હાચવીને બેસી ગયા. તમે તમારા આંગણામાં અહીંયા તમારા ગામમાં હેલીપેડની મંજૂરી લઈ આવો, ભલે ગામમાં કોઈને હેલિકોપ્ટર ન હોય, પણ તમે ખાલી હેલીપેડની મંજૂરી લઈ આવો તો કોઈના ને કોઈના હેલિકોપ્ટરને ઉતરવું પડશે. તમારે તમારા ગામમાં લીલો ચારો નાખો તો ગાયુને ગમે ત્યાં આવવું જ પડશે. તમે ચોખા નાખો તો ચકલાવને આવવું જ પડશે. જુવાર નાખશો તો કબૂતરને આવવું જ પડશે. હાચા મોતી વેરી દો તો આવા હંસને કોદી આવવું જ પડશે. તમારા બાપ દાદા હોય સાહેબ આ મોઢાના માણસો એ વડીલો એ કોદી મોતી વેર્યા હશે તો જ આવા સમર્થ મહાપુરુષ આવા. એમ કહેવાય હંસ જેવા સંત મળ્યા. તમે આવા મોતી નાખો તો હંસ આવે, લીલો ચારો નાખો તો ગાયું આવે, ઉકડો કરો તો ગધેડા આવે. આપણો હું પ્રોગ્રામ એના ઉપર આધાર. તમે જેવડો મંડપ કરો એટલું માણા થાય, તમારા દીકરાના લગ્નમાં જેટલા વાહન બાંધો એટલું માણા થાય, સત્યનારાયણની કથામાં જેટલો શીરો કરો એટલું માણા થાય. હવે એક જગ્યાએ તો એક ભાઈ લોભીના પેટના સત્યનારાયણની કથા કરી. લોભીના પેટનો આ ઘણા ઘણા તો જોજો તમે. પેલા આજે આવે જ નહીં, પાણી વાળતો હોય. જેવો ચોથો આજે આવે ને સત્યનારાયણ ભગવાનની કથામાં, કોઈ એને સચ્ચે દેવ કહે છે તાતો વાળા ને વાડીએ કાન મને પોદી જવાય ભાઈ પોગી જવાય. ઓ એક જણા ઘણા તો સત્યનારાયણ થાળ ની વાટે હોય. એક જગ્યાએ થાળ ચાલુ છો ને, આ રોગો નંદલાલ રે મારા, તાતો વાડીએ બેસું છો. માધવ દાસ ના સ્વા, તાતો ઘડી ગયો ઘડકી બાબો. પેલી લાઈનમાં બેસી ગયો, વાળું બાકી સીમો નતો રાખ્યો. એને એમ તો ઘેરામાં ગોઠવણ મારશું તો ઓલે પણ લોભી માણા ને ઘેરા શીરા કેટલા હોય, શીરો થોડો માણા વધી ગયું. તે માં ઓલા જે શીરો વીસતો હોય ને એને ગૌરવ હોય, પોગાડો નહીં તો નાથો નહીં. તે વાર દીકરો કોઈ પ્રસાદે બોલા ગરધડી કીધું જોઈએ બધે પોગી જવા જોવા લાગે કે બધે પોગી જાય, અડધો નો વધારો કહેજે ને દોસ્ત. તે વાર દીકરો એટલે લોંધો તાહડા મળે એમ લોંધો જ લેખાય, કોઈને આપે ને એમ સોપડતો જાય. બોલો ચિતારામ, આવો લાવો ચિતારામ, બોલો ચિતારામ, બોલો ચિતારામ, આવો લાવો બેટા ચિતારામ. નથી દેવા તમે જા દે. મારે દીકરો શીરો કોઈને દીધો ને સોપડતો જો, મને ખાધો નહીં ને સાઈટ્યો. એટલે મારો કહેવાનો અર્થ આવો જે ભાવ અને સ્નેહ જયારે હોય છે ત્યારે એ આવો રૂડો અવસર થતો હોય છે. મેં શું કહેવાય હવા બેનું લીધું, હવા શાર છે તમારે કહેવું જોઈએ કે માયાભાઈ હવારે કથા છે. આ તો સારું સારું હમણાં બોલાતો કે તમને એમ લાગે કંઈ બોલ્યા જ ના કાંઈ, પણ મેં આ બીજો રાઉન્ડ બે કલાક થઈ તમારે રીત રખાય.
તમારે સમજાય ભાઈ, હું તો ખબર સુધી બોલું પણ થવા જ દઉં છું, પણ હું ઘરે કઈ ના મોટા જાઉં, મોટા જાઉ છું એમ. ના ના પણ હું છે બધા મહેમાનો બધા એટલા બધા, ના હું તો બોલું જ છું ને. તારી મોરાલીએ જો ને મોયને, એ કાન તારી મોરાલીએ મોયને, જાનકી સ્ટુડિયો, અને આપ જ્યાં બેઠા છો ત્યાં અમારા શબ્દને મઢીને તમારા સુધી પહોંચાડે ઘાટવડનું રાજ સાઉન્ડ, એમણે પણ તાળીના ગળાથી વધાવ, ખૂબ સારા સાઉન્ડ છે. લતાજી જેવા એમ કેતા હજી અમે કિનારે કિનારે આટા મારીએ છીએ, બાકી મહાસાગર તો બાકી છે. અને અકબર અને તાનસેન નૌકા વિહાર કરતા હતા ત્યારે તાનસેન ને કહે છે અકબર, આપકે પાસ કિતની કલા હૈ, બહુ સુરીલે હૈ આપ,
ત્યારે એને દરિયાના અંદરથી પાણીનું ટીપું અથડી મૂકીને કીધું, પૂરા સંગીત બાકી હૈ મેરે પાસ કેવલ એક બિંદુ હૈ. તો આમાં આપણું આવે શું? પણ કૃષ્ણની વાહળી ખાલી હાદની છે, એ હાદનો માયો આયર ખરો. કારણ કે હાદના મૂળ બાપા ત્રણ પ્રકાર, હરવો નરવો ગરવો, કોઈ હરવો ગાય કોઈ, કોઈ નરવો ગાય કોઈ, કોઈ ગરવો ગાય કોઈ, અને ત્રીજી ને છેલ્લી વાત કે જ્યાં સ્તુતિ પૂરી થઈ જાય, સંગીત પૂરું થઈ જાય, સુર પૂરા થઈ જાય, કેદારોય નો હાથમાં આવે ત્યારે છેલ્લે હાદ જ કામ આવે છે. અને હાદ કરો ને તમારા અંદરથી, કારણ કે હાદમાંથી જ નાદ પ્રગટ થાય, અને હાદ કરે ત્યારે એને હાબદું થવું જ પડે છે. પછી દ્રૌપદી હાદ કરે તોય ભલે, મીરા હાદ કરે તોય ભલે. હાદ કરું ન્યા આવજે મોગલ, હાદ કરું ન્યા આવજે, હાદ કરું ન્યા આવજે મોગલ, હાદ કરું ન્યા આવજે. આયર તને વિનવે મોગલ, હાદ કરું ન્યા આવજે. દેશના ગીત, આ દેશના લોકગીત, આ દેશના ભજન એ માણસને સત્માર્ગ દેખાડે છે. એક પણ તમે લોકગીત જૂનું લઈ ગયો, એ ભજનને હારે હાલુ જાતું હોય, એમાં કાંઈક વળાક છે. અત્યારના ગીતોની હું ટીકા નથી કરતો, પણ અત્યારના ગીત હાવ નથી વેશમાં આવ્યું. બોમ્બે છે ગઈએ, પુના ને પુના છે ગઈએ, દિલ્હી ને દિલ્હી છે ગઈએ, પટના ને ફિર ભિન્ન મિલા સજના, ગરાળ મોઠા ને ગાંગડા બાજુ તને હું વાંધો હતો, ત્યાં ઠેઠ દિલ્હી ને ગોવા ગઈ. આ ગીત નથી, આ મનોરંજન છે. હે, પણ મારે એક આ તમે કીધું એટલે મારે એક પ્રસંગ મને યાદ આવ્યો. હું દીકરીની વાતો કરતો હતો, મારી માતાઓ બેઠી છે. સાહેબ હાથ દીકરા હોય ને, પણ કહેવાય ગયો જેના ઘરમાં એક દીકરી ન હોય ને ત્યાં સુધી બરોબર બાપ નથી કહેવાતો. અને આ દેશના દીકરાઓએ કદાચ બાપને માવતરને ત્રસોડ્યા છે, પણ આ દેશની દીકરી ભલે તમે હારે વહી ગઈ, પણ એના કાળજામાં કોઈ દી માવતરને દીકરીએ કોઈ દી ત્રસોડ્યા ન હોય, દીકરી ન કાઢી શકે. અને કહેવાય ગયો સાહેબ, રાવણની ઘેરેમાં જો એખાદી દીકરીનો જન્મ થયો હોત ને તો રાવણની હિંમતના હાલતમાં જાનકીનું અપહરણ કરવાનું. અને બીજું કહેવાય ગયો કે મહારાજ દશરથના ઘેરે જો એક દીકરી હોત તો ભલે કઈ કઈ વચન માગી લે, પણ આ દેશની દીકરી એમ કહેવાય કે માવતરના પગમાં વાળોટી જાય, તેના ભાઈને વનમાં ન જવા દેતો, એટલો દીકરીમાં પ્રેમ હોય. દીકરી બાપનો પ્રેમ એટલો, બેન ભાઈનો પ્રેમ એટલો, આ દેશની દીકરીનું પાત્ર જુદું છે. એનો એક નાનો પ્રસંગ. ગામડું ગામ નાનો માણા વાયુ ખોદી ખોદી પોતાનું પેટ ભરે. આપણે કહેવત છે ને, નબળા વરહે અધિક માસ.
દીકરીનો એના ઘરે જન્મ થયો ને દીકરી બે મિનિટ માં બે જાય, બે મિનિટ ખાલી દીકરીનો પ્રસંગ લઉં છું, બે મિનિટ બે જાય, બે મિનિટ ખાલી. આ બધા બહેનો બેઠા છો એટલે જ આ પ્રસંગ લીધો છે, બાકી અમે તો અમારી પાસે તરત આગળ. કારણ કે અમારો અમારો આપણો આપણો ડાયરો તો તમે ઉના પ્રોગ્રામ હોય તો સાંભળવા આવી શકો, આમ ઠેઠ માની લીજો ને વેરાવળ સુધી પ્રોગ્રામમાં આવી શકો, પણ આપણી માવુને તો જ્યારે આવો ઘરને આંગણે કાર્યક્રમ હોય ત્યારે જ એને કાર્યક્રમ માણવાનો અવસર મળતો હોય છે. એક લાઈવ કાર્યક્રમ લાઈવ હોય છે સાહેબ આને, એ તો અમે ખાલી બહુ ટ્રાફિક છું ખાલી બેહાડવા કહેતા હોય કે અમારામાં જોવા જેવું કાંઈ છે નહીં, તો ટીવીમાં ન જોઈ લે 20 રૂપિયાની સીડી લઈને આવ્યું કામ, પણ એક લાઈવની એક મજા હોય છે બાપા. કારણ કે સીડી જોવી ને એ તો નળનું પાણી છે, તો ટાકો ભર્યો હોય લઈ લેવા, આ તો વહેતી સરિતા છે. લાઈવ પ્રોગ્રામ હોય ને એક વહેતી સરિતા હોય છે, એટલે મેં આ વાત ઉપર છે જાઓ, મને આ વાત ગમે છે. કઈ નાનો માણા ઘરે દીકરીનો જન્મ થયો, દીકરી 1.5 વર્ષની થઈ અને દીકરી માને દીકરીની જે માં હતી એને કંઈક મોટી બીમારીથી એની માનું અવસાન થાય છે, અને કહેવાય ગયો સાહેબ સમાજમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે, નાનપણમાં દીકરો હોય અને માં ગુજરી ગઈ હોય અને બાપ પાસે દીકરા જે ઉછરાશે એમાં કદાચ સંસ્કારમાં ખામી રહી ગઈ હોય, કદાચ બાપની ગેરહાજરી હોય ને જનેતાએ જેને મોટો કર્યો હોય ને શિવાજી જેવો થઈ શકે છે. કારણ કે માં સંસ્કાર એનો અર્થ આપણે 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 સંસ્કાર નથી આપ નહીં, પણ આપણે આપણા કામમાં હોય આપણે જે માં સંસ્કાર આપીએ કે ગુરુ સંસ્કાર આપીએ કે એટલું બાપ ના આપી શકે. બાપ તો વધી વધી ધોહરું કે હાંબીડો લઈએ કે આ માં દીકરાને દવા પાતી હોય, પ્લીજ અમારો દીકરો એ ડાયો એ ડાયો ગોળની કાકરી મોઢામાં દઈ દે, ઘડી ગીળું મોઢું કરી અને ફળ દીને ઓહડ પાય નાક દબી દે ધડ દે, આ પ્રયોગ બાપ કરે કોક દીજો પાય કો ઓહડ ન પવાય આપણે દે સાહેબ વાતું થાય. મેં આમ છું નહીં કીધું હોય કે આ દેશના પુરુષની તેવડ નથી કે આ દેશની સ્ત્રીની કે આ દેશની જગદંબાની તોલે આવી, એક દી રોહડામાં તો રહેજો, કોઈ ઘીરે ન હોય ત્યારે જાડો હાડલો ઓઢવો પછી રોહડામાં લોટ બાંધવો, કુતરો ભાત વિકતો એવું થાય કોઈ દી પણ અત્યારે આપણે અત્યારે થોડું ઘણું એ ઈચ્છું છે, આ શહેરમાં રહેવા ગયા ને ઘીરે કામ વાળીઓ રાખે ને પોતે જીમમાં જાય, કારણ કે હિમ મૂકે અને જીમમાં જવું જ પડે, કા હિમ ને કા જીમ, તો ઘીરે કામ વાળીઓ રાખો છો એના પગાર દેવાના જીમના પગાર દેવાના, તો તમે પોતા મારો ને. એક જગ્યાએ મેં બહેનોના બહુ વખાણ કર્યા, એક ભાઈ મને કહ્યું ઘરે ભાખરિયું કરે એવા રહેવા દેજો, પણ આ નરું સત્ય છે કે જનેતાની પાસે જે બાળક મોટું થાય, પણ કહેવા ગયો સાહેબ દીકરાને લાગુ પડી શકે પણ નાની દીકરી હોય એને જે બાપ મોટી કરે એ કઈક જુદું વસ્તુ હોય. નાનપણમાં કેવા મૂળ વાત ઉપર આવું, નાનપણમાં દીકરીએ માં ગુમાવી દીધેલી અને એક ભારત વર્ષનો પુરુષ એ પુરુષ મટીને દીકરીનો બાપ મટીને દીકરીની માં બન્યો. ભાઈઓ સાહેબ ગામની વાયુ ગાળે પણ દીકરીને એવો શું નો આવવા દે, અને સમય જતા દીકરીને મોટી થઈ સારું ઠેકાણું જોઈ અને સાહેબ એનો સંબંધ કર્યો, એવો સમય આવ્યો. ટૂંકી વાત લેતો જાઉં છું, તેને લગ્ન લેવાના સગા સ્નેહીઓમાં કંકોત્રી વેચાણી છે, લગ્ન આડા હજી 5-7 દિવસની વાર છે. દીકરી માટે દીકરી એમ કહેવાય બાપ માટે વાળું તૈયાર કર્યું છે, રાજુ ઝૂંપડાનો ટમટમિયો દીવાની જોય ચલતી હતી ને એ જાણ્યાની ગરીબાઈની મજાક કરતો એવું રૂપક બનતું હતું. ઝૂંપડામાં બાપ ને દીકરી બે છે, બાપ જમતો જાય દીકરી હામુ જોતો જાય, દીકરીને ખબર ન પડે માંફડાને પાછું લૂચી નાખતો હતો,
એવી જ પરિસ્થિતિ સામે દીકરીની સાહેબ વોટ કરતી જાવ બેટા. હા બાપુજી, આ ડેડ નહી તો હવે આવ્યો ભૂંડું લાગે ડેડી. ડેડ એટલે હું હાઈ ડેડ, ડેડ ડેડ મીન્સ પતી ગયેલો. તમે તમારા બાપને મરી ગયેલો કયો છો, ડેડ કયો છે એનો અર્થ, એનો અર્થ આ ચોખ્ખો થાય, વિડીયો થાય, પૂછી લો ભણેલા હોય. હું તો ભીણ્યો હારું છું, નિહાળે જો ટ્રાફિક હતું. મમ્મી એટલે લાશ થાય. અંગ્રેજોએ આ શબ્દ આપણને આપ્યા, મમ્મીનો અર્થ લાશ થાય. દીકરીની માથે હાથ મૂકી મુરાદ ઉપર આવું, થોડીક સાહેબ ધ્યાન આપજો, એક મિનિટમાં મારે વાત પૂરી કરવી છે. દીકરીની માથે હાથ મૂકીને બાપ એમ કહે છે, બેટા કાલે હું શહેરમાં જાઉં છું. હા બાપુ. તારા કરિયાવરનો સામાન લેવા જાઉં છું. એક કહું બેટા, શું આજ તારી માં હયાત હોત તો મારે તને પૂછવું ન પડે. દીકરીની માં એને જોઈ નહોતી સાહેબ, દોઢ વર્ષની દીકરીને એની માની અણહારે યાદ શું હોય બેટા. બૈરાવનો વિષય મને ખબર નહીં, એટલે હું તને પૂછું છું, કરિયારમાં હું શું લાવવાનું હોય. આ દેશની દીકરી આડા હાથ કરે એને દીકરી કહેવાય. બાપુજી મારે શું તમને કહેવાનું, તમને જે લાવો એ. ના બેટા, તને કહું બીજું, તારો બાપ ગરીબ છે પણ મેં જે ઘરે દીધી ને લોકો બહુ અમીર છે. અને મારી દીકરી ઘરમાં હારે જાય, કરિયાવરમાં કઈ ખામી આવી જાય, મુઠી જેવડી નણંદ તને મેણું મારે, તારી ન્યા આતરડી કકડે ને બેટા, તો મારા ગોળાના પાણી હુકાઈ જાય. અને સાહેબ કહેવા ગયો, દીકરીનો જે પૈસો લે છે ને એનાથી તો નરકના માણસો અબડાય છે. નરકમાં જાય તો નરકના પાપી માણસો એમ કે અમારથી આખો રહે છે, કેમ કે તે તારી દીકરીના પૈસા લીધા. દેવા એટલું દેજો મારા બાપ, હવે તો નથી કોઈ, કોણ લે રહે દીકરીના પૈસા. હું થાવ દીકરીને ઘરેણા કરી કરીને બાપ આપે છે. આજ દીકરીની માથે હાથ આમ મૂકીને કે બેટા તું જે કે લાવ. ના પાપા, જે લાવો. બહુ દીકરીને કીધું ત્યારે દીકરી એટલું કહે છે, બાપુજી હું કવિ કામ કરશો. શું મારા કરિયાવરમાં વાસણ લેશો એની ઉપર નામ તો લખવું પડશે. હા બેટા. તો બાપુજી કામ કરજો, એ વાસણ ઉપર નહીં તમારું નામ, નહીં મારા સસરાનું, મારા પતિનું નામ, તમારા જમાઈનું નામ એ ન લખો. તો બેટા